આ ટાંકમાંથી પાણી ખેંચવાની પાઇપ અહીંયા લાગશે, આ ગ્રીન કલરની અહીંયા રાખીને અને અહીંયા લગાવવાની, અહીંયા દોરી લગાવવાની અને ટેપલેટ લગાવવાની અને મીડિયમ ટાઈટ કરવાનું, વધારે ટાઈટ નહીં કરવાનું. આ ટાંકમાંથી પાણી ખેંચવાની પાઇપ એના અહીંયા લાગશે, અહીંયા લાગશે. આ ફૂટવાલ છે, આના ઉપર આપણે જે ચા પીએ છે એની હજુ ગયેલી પાતળી, આના ઉપર હજુ પાતળું કપડું બાંધી દેવાનું અને લગાવ્યા પછી, અને ટાંકી અંદર પૂરું ડુબોળી નહીં દેવાનું, ઉપર તરતું રાખવાનું. ઠીક છે, આ ટાંકામાંથી પાણી ખેંચવાની પાઇપ, આ પ્રેશર ઓછું વધારે કરવાની રિટર્ન પાઇપ, આ રિંગ અહીંયા લગાવવાની, દોરી લગાવવાની, ટેપલેટ લગાવવાની, આ વાળી પાઇપ ને આ વાળી પાઇપ, આ બંને ટાંકીમાં જશે. આ પ્રેશર ઓછું વધારે કરવાની પાઇપ હતી, હવે અહીં તમારે પ્રેશર ઓછું વધારે કરવાનું અહીંથી. આ ને હંમેશા નીચે રાખવાનું અને ઉપર નહીં રાખવાનું, નીચે રાખવાનું, એથી તમારે પ્રેશર ફ્લો ફાસ્ટ થશે. આ ટાંકામાંથી પાણી ખેંચવાની પાઇપ, આ પ્રેશર ઓછું વધારે કરવાની પાઇપ, આ બંને પાઇપ ટાંકીમાં જશે અને ધોવાની પાઇપ તમારે અને ધોવાની પાઇપ તમારે અહીંયા લગાવવાની, ના આ તળ બંધ રાખવાના, અહીંયા લગાવો તો આ તળ બંધ રાખવાના, અહીંયા લગાવો તો આ તળ બંધ રાખવાના, અહીંયા લગાવો તો આ તળ બંધ રાખવાના, સમજી ગયા? તમારે અહીંયા લગાવવાનું તો આ તળ તળ બંધ રાખવાના. આ ચારે ચાર ધોવા માટે છે, કોઈ બી એકમાં લગાવવાનું, અહીંયા લગાવવાનું, અહીંયા લગાવવાનું, અહીંયા લગાવવાનું, અહીંયા લગાવવાનું, કોઈ બધામાં નહીં લગાવવાનું, કોઈ બી એકમાં લગાવવાનું. ઠીક છે, જ્યારે પહેલી પહેલી પંપ ચાલુ કરો ત્યારે લોટાના અંદર પાણી ભરી દેવાનું. પાણી ભરીને આને ઉપર લગાવી દેવાનું અને પાણી ડોળાતું હોય તો ડોળાવા દેવાનું, જ્યારે પહેલી ફેરી પંપ ચાલુ કરો ત્યારે જ. હમણાં પંપના અંદર એક ટ્યુબ ઓઇલ નથી, ઓઇલ નાખીને ચાલુ કરવાનું, 20-40 એન્જિન ઓઇલ નાખવાનું, 80 ઓઇલ નાખવાનું અને પાછળથી નીકાળવાનું, 1 લિટર પૂરું ઓઇલ જતું રહેશે. જ્યારે પહેલી ફેરી તમે ઓઇલ નાખશો એ 7 દિવસ ચલાવવાનું, 7 દિવસ પછી એ જૂનું ઓઇલ નીકાળીને ફેંકી દેવાનું, પછી 2-2 મહિને ચેન્જ કરવાનું, 20-40 એન્જિન ઓઇલ 1-2 મહિનામાં ચેન્જ કરવાનું. આ તમારે ડબ્બી અંદર ગ્રીસિંગ કરવાનું, હમણાં ગ્રીસિંગ કરેલું છે. આ ત્રણ ડબ્બીને મીડિયમ રાખવાની, રોજ સવારે અને એક આંટો ટાઈટ કરવાનો, ગ્રીસ ખતમ થાય તો ભરવાનું, ગ્રીસ ખતમ ના થાય તો નહીં ભરવાનું. અઠવાડિયામાં એક ફરી ચેક કરી લેવાનું કે ગ્રીસનો શું હાલચાલ છે. મોટરનો વાયર 7 ફીટનો જાણો, કોપરનો લગાવવાનો, 15 એમ્પિયરનો પ્લગ મારવાનો, જો મારેલો 15 એમ્પિયરનો પ્લગ, અને એમટીબી સ્વીચ રાખવાની, ઉપર એમટીબી સ્વીચ બી આપેલી છે, અને 12 મેઇન મીટર છે, મેઇન મીટરની નજીક રાખવાનું. મોટરનો વાયર અહીંયા જોઈન નહીં કરવાનો, અંદરથી લગાવવાનો, 7 લીટર જાણો કોપરનો વાયર. ને આ જોઈ લો કેવી રીતે આપણે સ્ટેન્ડ પર ફિટિંગ કરેલો છે, એની વિડીયો થોડી બરોબર ઉતારવી તો ઉતારી લેજો. હવે આવી રીતે ફિટ થશે, આ 4 બોલ્ટ આપેલા છે, આ પુલી અહીંયા આમ લાગશે અને બોલ્ટ કેવી રીતે ટાઈટ કરવાનું, આ બેલ્ટ કેવી કેવી રીતે લાગશે, બધું બતાવ્યું તો તમને ત્યાં ફિટિંગ કરવામાં આસાની રહેશે.